છે. ઇનફેક્ટ તમે નજર કરો, અહીંયાથી જે રીતના આપણે જોયા છે ઇન્ડાઇસિસ સિવાય આજના દિવસમાં જે સૌથી મોટો ઘટાડો છે તે ટાટા સ્ટીલના કાઉન્ટર પર દેખાય છે. નીરવજી, ટાટા સ્ટીલ જે રીતના આપણે જોઈ રહ્યા છીએ કે હવે ભૂષણ સ્ટીલ માટે એમને જે અગ્રેસિવ બેટ્સ લગાવી છે તે માર્કેટ્સ એટલું પોઝિટિવલી નથી લઈ લ્યો આવા માર્કેટ્સ પર. ઓલમોસ્ટ 6-6.5% દબાણ છે. કોઈ બ્રેકડાઉન તમને દેખાય છે, કોઈ લેવલ્સ તોડ્યા છે કે પછી હજુ પણ રિકવરીના સંકેત મળે છે ટાટા સ્ટીલ તરફથી? યસ, મેટલ સેક્ટરમાં 2 વર્ષથી કન્ટિન્યુઅસ એક તેજી બની હતી, એમાં ટાટા સ્ટીલ લીડર હતું. હવે ઉપરમાં તમે જુઓ 700-720ના પાસે શોર્ટ બિલ્ડઅપ થયેલું છે અને શોર્ટ બિલ્ડઅપ કન્ટિન્યુઅસ બિલ્ડ થતું જાય છે એવરી ડે. આજે પણ તમે જુઓ તો 10-12% શોર્ટ બિલ્ડઅપ થયેલું છે આ સ્ટોકમાં. સ્ટોક નીચે છે 6%, પણ અગેન તમે ચાર્ટ જુઓ તો એમાં એક બેરિશ સાઇન છે. મને એમ લાગે છે અહીંયાથી ટાટા સ્ટીલે બહુ મોટું એક બ્રેકડાઉન આપી લીધું છે 670નું. હવે 670 નીચે જ્યાર સુધી પણ રહેશે ત્યાં સુધી ટાટા સ્ટીલમાં વેચવાલી આવતી રહેશે. મને એમ લાગે છે કે અહીંયા પહેલું સપોર્ટ હવે એને 600-580ના આસપાસ છે, એટલે તમારે અહીંયાથી પણ વેચી શકાય. તમે ફર્સ્ટ ટાર્ગેટ 600નું રાખીને વેચી શકો છો 670ના સ્ટોપ લોસથી. ઓકે, તો 680ના સ્ટોપ લોસથી હજુ પણ વેચવાની જ રાય બનતી જોવા મળી રહી છે અહીંયાથી આપણને. હજુ પણ આપણે જે રીતના જોઈ રહ્યા છે, ખાસ કરીને એક નરમાશ વાળો ટ્રેડ બનતો જોવા મળી રહ્યો છે ટાટા સ્ટીલ પર. લગભગ 6% દબાણ સાથે ત્યારે ટ્રેડ કરે છે. હજુ પણ આપણને નરમાશ બનતી દેખાઈ શકે છે. 600ના લેવલ્સ પણ તોડે તેવી સંભાવના બનતી દેખાઈ રહી છે. પણ તેના સાથે જ ભૂષણ સ્ટીલની બિડિંગમાં ટાટા સ્ટીલ પણ અહીંયાથી રેસમાં સામેલ થતો જોવા મળી રહ્યો છે અને એ જ અમારા એક્સક્લુઝિવ સમાચાર પર ફરી એકવાર અહીંયાથી મોહર લાગતી દેખાય છે. ટાટા સ્ટીલના એમડી ટીવી નરેન્દ્રએ અહીંયાથી અમારી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે કંપની માટે આ અસેટ સારી પુરવાર થતી જોવા મળી શકે છે. યુ આર ધ ફ્રન્ટ રનર ફોર બોથ ભૂષણ સ્ટીલ એન્ડ પાવર. ડુ યુ સી એની ઇક્વિટી ઇન્ફ્યુઝન ધેટ યુ ડુ ઇન ધ ભૂષણ સ્ટીલ એન્ડ ઇઝ ઇટ ધ રાઈટ ટાઈમ ટુ એક્સપેન્ડ યોર કેપેસિટી? No, firstly, we have to be formally informed. I mean, we've only heard from the media. Mm-hmm. We'll wait to hear from the IRP and the bankers, mm-hmm. and then we will talk to the press. What made Tata Steel offer more than earlier? It is quite 40% above the first bid that you had put in for Bhushan Steel. I don't think there's any first bid and later bid. I think the media talked of multiple numbers. So I don't want to comment on the specific numbers, but, you know, we'll wait to hear from the IRP and then we will comment. But yes, these assets, we have been interested right from the beginning because they're in the eastern region and we believe that there's a lot of synergy we can get out of these assets. And will the payment be upfront or staggered in how many years? I won't comment on that. We've submitted our bid. There are many details in the bid. I wouldn't like to comment on that till we have a formal discussion with the IRP. By when do you expect formalization? I don't know. I think we were told that we may hear something this week, so we'll wait for that. ઓકે, તો એમના એમડી અહીંયાથી માની રહ્યા હતા કે ભૂષણ સ્ટીલ એમના માટે એક સ્ટ્રેટેજિક ફિટ જરૂર બનતું જોવા મળે છે એમની કંપની માટે. પણ જે અગ્રેસિવ બેટ્સ અહીંયાથી લગાવવામાં આવી છે, જે બોલી અહીંયાથી લગાવવામાં આવી છે, તે ખાસ કરીને થોડીક ઊંચી છે. તે જ અહીંયાથી માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યો છે અને બ્રોકરેજ હાઉસીસ પણ એ જ માને છે. બટ ઓવરઓલ આજના દિવસમાં આપણને જે મૂવ આવતી જોવા મળી રહી છે, ત્યારબાદ હજુ પણ આપણને 600ના લેવલ્સ ટાટા સ્ટીલ તોડે તેવી સંભાવના બનતી દેખાય છે. શોર્ટ સાઈડ પર રહેવાની જ સંભાવના અહીંયાથી ને સલાહ અહીંયાથી ટાટા સ્ટીલ પર મળતી દેખાઈ રહી છે. તેના સાથે જ લઈ એક નાનકડો વિરામ, અને વિરામ બાદ બીજા સ્ટોક્સ પર કરીશું ચર્ચા.